हेलो स्टूडेंट, पार्ट थ्री ની અંદર આપણે ફર્ધર આગળ સ્ટડી કરશું કે બીજા જે વોટર સોર્સ છે, લાઈક રિવર્સ છે, કોઈ તમારા વિલેજની અંદર કોઈ તળાવ છે કે એની અંદરથી તમે વોટર સેમ્પલને કઈ રીતે કલેક્ટ કરી શકો છો. બહુ જ ઇઝી વે છે, બરાબર છે. ટોટલ ત્રણ સ્ટેપની અંદર જે છે આપણું પ્રોસિજર કમ્પ્લીટ થઈ જાય છે. ફર્સ્ટ સ્ટેપની અંદર શું કરવાનું છે, ઓપન ધ સ્ટરાઇલ બોટલ એઝ ડિસ્ક્રાઇબ અબાઉ. એટલે આગળના જે વિડીયોની અંદર આપણે ડિસ્ક્રાઇબ કર્યું છે એ રીતે આપણે શું કરીશું, સ્ટરાઇલ બોટલને અનવાઇટ કરીને ઓપન કરશું. નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરવાનું છે, ફિલ ધ બોટલ બાય હોલ્ડિંગ ઇટ બાય લોઅર પાર્ટ એન્ડ સબમર્જ ઇટ ટુ અ ડેપ્થ ઓફ અબાઉટ 20 સેન્ટીમીટર. બરાબર છે. તો શું કરવાનું છે કે તમારી જે બોટલ છે એને તમે લોઅર પાર્ટથી હોલ્ડ કરશો, મતલબ જે બોટલ છે એને નીચેલા ભાગથી તમે એને પકડશો. અને પછી શું કરવાનું છે કે જે તમારો વોટર સોર્સ છે એની અંદર 20 સેન્ટીમીટર જે છે તમે એની ડીપ છે એની અંદર એને તમારી જે બોટલને છે લઈ જશો વિથ ધ માઉથ ફેસિંગ સ્લાઇટલી અપવાર્ડ. બરાબર છે. અને શું કરશું કે જે તમારું બોટલનું માઉથ છે એને થોડું ઉપરની સાઈડ રાખીને વોટરને વોટર બોટલ જે છે એને તમે 20 સેન્ટીમીટર નીચેના લેન્થ સુધી બોટલને લઈ જશો. ઇફ ધેર ઇઝ અ કરંટ ધ બોટલ માઉથ શુલ ફેસ ટુવાર્ડ ધ કરંટ. બરાબર છે. સપોઝ કોઈ રિવર છે કે એની અંદર વોટર ફ્લો થઈ રહ્યો છે, જે બાજુ વોટર ફ્લો થઈ રહ્યો છે એની અપોઝિટ ડાયરેક્શનની અંદર તમે એને જે બોટલનું ફેસ છે મતલબ એનું માઉથ છે એને તમે એ સાઈડ રાખશો. પછી શું કરશો કે તમારી બોટલ છે એ ફિલઅપ થઈ જાય છે તો એને તમે રિમૂવ કરી હેડ સ્પેસ રાખી અને તમે પાછું સ્ક્રુ કેપ કરી દેશો. ધ બોટલ શુડ ધેન બી કેપ્ડ ઓર સ્ટોપ. બરાબર છે. તો ટોટલ ત્રણ સ્ટેપની અંદર તમે શું સક્સેસફુલી તમારું વોટર સેમ્પલ છે એને કલેક્ટ કરી શકો છો. બરાબર. અહીંયા જો ફિગરની અંદર સમજાવ્યું છે એ પ્રમાણે તમારે શું કરવાનું છે, વોટર બોટલને નીચેની સાઈડથી હોલ્ડ કરવાનું છે, અનવાઇન્ડ કરી અને 20 સેન્ટીમીટર ડેપ્થની અંદર લઈ જવાનું છે. બરાબર છે. અહીંયા જે એરોની અંદર બતાવ્યું છે એ પ્રમાણે શું છે કે વોટરનો ફ્લો એ સાઈડની અંદર છે તો એ સાઈડમાં તમારે વોટર બોટલનો એનો જે ફેસ છે એ રાખવાનો રહેશે. બરાબર છે. અને બોટલ શું છે, થોડી અપર ડાયરેક્શનની અંદર આપણે રાખશું. તો લાઇકવાઇઝ શું છે, આપણે સેમ્પલિંગ જે છે એ કઈ રીતે કરીશું એ ત્રણ સ્ટેપની અંદર આપણે જે છે ત્રણ સક્સેસિવ વિડીયોની અંદર કમ્પ્લીટ કરી દીધું છે. હવે જે મેઇન જે ટોપિક આવે છે કે આપણે મેઇન છે કે તમારે વોટર સેમ્પલની રિક્વાયરમેન્ટ કેટલી જોઈશે. બરાબર છે. હવે કોઈકને હું વોટર સેમ્પલ લેવા માટે મોકલું તે કોઈક શું છે નાનું 100 ml નું બીકર લઈને લઈ આવશે, કોઈક જે છે 500 ml ની બોટલ લઈને લઈ આવશે. તો વોટરની એક્ઝેક્ટલી સોર્સ તમારે જરૂર કેટલી પડી રહે છે. બરાબર. એ કેમ જરૂરી છે એ આપણે સ્ટડી કરશું. જરૂરી એટલા માટે છે કે સપોઝ તમે વોટર જે સોર્સ લાયા છો એની અંદર જે વોટર જે પ્રેઝન્ટ છે એ તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે શું છે, રિપ્રેઝેન્ટેટિવ રહેશે. બરાબર છે. તો તમે એક વખત જે રિપ્રેઝેન્ટેટિવ લઈને આવો છો, મતલબ તમારા ક્લાસમાંથી કોઈ એક જણને હું રિપ્રેઝેન્ટેટિવ કરીને આગળ લઈ જાઉં છું. બરાબર છે. એ કેપેબલ નથી રહેતો તો તમારા ક્લાસમાંથી હું કોઈ બીજો રિપ્રેઝેન્ટેટિવ લઈને જાઉં છું. બરાબર છે. તો પહેલાંનું પોટેન્શિયલ, ફર્સ્ટ જે લઈ ગયો તો એનું પોટેન્શિયલ અને સેકન્ડ જે લઈ ગયો એનું પોટેન્શિયલ શું થઈ જશે, ડિફરન્ટ થઈ જશે. એટલે એક્ઝેક્ટલી તમે એનાલિસિસ કરી શકશો નહીં. તો મારે શું કરવું પડશે કે એવો પોટેન્શિયલી પર્સન જે તમારા ક્લાસમાંથી આઈડેન્ટિફાય કરવો પડશે કે જે શું છે ટેસ્ટ જ્યારે કમ્પ્લીટ થઈ રહે ત્યાં સુધી એનો કેપેબલ રહી શકે. બરાબર છે. તો આ રીતે તમને સમજાવી દીધું કે તમને એટલું વોટર સેમ્પલની જરૂર પડશે કે જેટલું વોટર સેમ્પલ જોઈએ છે ટોટલી બધા ટેસ્ટ તમે પરફોર્મ કરી શકો ત્યાં સુધી જે છે તમને ખૂટે નહીં એટલું સેમ્પલની તમારે જરૂર પડશે. તો અરાઉન્ડ કેટલું છે, 750 ml જે વોટર છે એ સફિશિયન્ટ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે કે એટલું વોટર તમારી પાસે હોવું જોઈએ. બરાબર. તો જ્યારે બી તમે વોટર સેમ્પલ કલેક્ટ કરવા માટે જાઓ છો તો તમારી પાસે શું છે કે 1000 ml કે એનાથી કે 750 ml થી વધારે જે વોટર જે છે એની અંદર સમાય એટલી બોટલ તમારી પાસે હોવી જોઈએ. બરાબર. ત્યારે ત્યારે જે વોટર છે જે આઈડિયલી ટેસ્ટ માટે જે છે એ આગળ જે છે કે પાસ આઉટ થઈ શકે છે. સેમ્પલ સાઇઝ જોઈ લઈએ તો સેમ્પલ વોલ્યુમ શુડ બી સફિશિયન્ટ ટુ કેરી આઉટ ધ ઓલ ટેસ્ટ રિક્વાયર. બરાબર છે. કે દરેક ટેસ્ટ જે એ પરફોર્મ થઈ શકવા માટે એની જે સાઇઝ જે છે રિસ્પોન્સિબલ હોવી જોઈએ. અ સેમ્પલ વોલ્યુમ ઓફ અબાઉટ 750 ml શુડ બી સફિશિયન્ટ. બરાબર છે. કે 750 ml નું જે વોટર જે છે એને શું કરે છે, સફિશિયન્ટ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. હવે શું છે, વોટર તમે કેલ્ક્યુલેટ કરીને લઈ લીધું. બરાબર છે. તમારી પ્રોપર આગળની બધી જ પ્રોસિજર છે તમે કેરફુલી હેન્ડલ કરી છે, પણ તમે સેમ્પલને ડાયરેક્ટ પ્લેસ કરી દીધું અને એક જેવી તમારી પાસે 4 થી 5 બોટલ જે છે એને તમે મૂકી દીધી
તો પછી તમે લેબોરેટરીમાં જશો ત્યારે તમને આઈડેન્ટિફાય નહીં કરી શકો કે કઈ બોટલ જે છે એ ક્યાંનો સોર્સ છે, બરાબર છે? કેમ કે બધી બોટલ એક જેવી હતી, બરાબર? તો જો મેઈન જે પાર્ટ જે તમારો અહીંયા આવે છે એ જે છે કે તમે જ્યાંથી બી બોટલનો સોર્સ લો છો એ બોટલ છે એને તમારે પ્રોપર શું કરવાનું છે, સેમ્પલ આઇડેન્ટિફિકેશન નંબર સાથે એને શું કર્યું છે કરવાનું છે, ડિનોટ કરવાનું રહેશે. મતલબ જે તમારી બોટલ છે એને પ્રોપર લેબલિંગ કરવાનું રહેશે, બરાબર છે? જો તમે લેબલિંગ કરવાનું ચૂકી ગયા તો તમારું આખરની આગળની જેટલી બી પ્રોસીજર તમે ફોલો કરી છે બધી શું થઈ જશે, તમારી વેસ્ટ થઈ જશે. કેમ કે તમારું સેમ્પલ શું જે છે જે છે એની અંદર મિક્સ થઈ જશે. મિક્સ મતલબ બહુ બધા સેમ્પલ સાથે મિક્સ થઈ જશે અને પછી તમે એને ફર્ધર આઇડેન્ટિફિકેશન કરી શકશો નહીં. પ્રોપર આઇડેન્ટિફિકેશન નહીં કરી શકો તો તમારું સેમ્પલની કોઈ વેલ્યુ રહેશે નહીં, બરાબર છે? તો સેમ્પલ મસ્ટ બી સફિશિયન્ટલી આઇડેન્ટિફાય. ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શુડ બી ઇન્કલુડેડ ફોર ધ આઇડેન્ટિફિકેશન આર, બરાબર? તો તમારું સેમ્પલ જે છે પ્રોપર આઇડેન્ટિફિકેશન થવાની જરૂરી છે. આઇડેન્ટિફિકેશન થવા માટે કરીને તમારે શું છે એને પ્રોપર ઇન્ફોર્મેશન આપવી પડશે. તો શું આપશો તમારા બોટલ ઉપર, તો એને શું છે પહેલું સેમ્પલિંગ ડેટ, કઈ ડેટ ઉપર તમે એને સેમ્પલ લીધું છે, સેમ્પલિંગ ટાઈમ કેટલા ટાઈમે તમે સેમ્પલ લીધું છે, ઓરિજિન ઓફ સેમ્પલ ક્યાંય જગ્યાએથી તમે સેમ્પલ લીધું છે અને ટાઈપ્સ ઓફ સેમ્પલ, બરાબર છે? એ બધું જ તમારે એની ઉપર ડિનોટ કરવાનું રહેશે, બરાબર છે? અહીંયા ડેટ એન્ડ ટાઈમ કેમ લખવાનું કીધું, કેમ કે જે વોટર સોર્સ છે એની અંદર કોઈ ટાઈમ એવો નહીં હોય કે જે ટાઈમે છે જે છે વોટર છે એક ટાઈમનું હશે, બરાબર છે? દરેક ડેટ વાઇઝ દરેક ટાઈમ વાઇઝ જે છે વોટરનું કોન્સન્ટ્રેશન છે એ ચેન્જ થતું રહે છે. એટલે તમારે ડેટ અને ટાઈમ છે એ પ્રોપર ડિનોટ કરવાનું રહેશે, બરાબર છે? કેમ કે થોડા ટાઈમ પછી શું તમે ફર્ધર ત્યાં સેમ્પલ લેવા જશો તો એની જે કહેવાય છે એની પોટેન્શિયલી જે છે એનું જે નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ છે એની પ્રોપર્ટી છે એ ચેન્જ થવાનો ચાન્સીસ રહી શકે છે. એક વખત સેમ્પલ લઈ લીધું પછી તમે બીજી વખત સેમ્પલ લેવા જશો તો એ જગ્યાએ શું છે કે એની અંદર જે કહેવાય છે ને એના જે નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ છે એમનું જે પ્રોપર્ટી છે ચેન્જ થઈ શકે છે. તો આ બધું જ તમારે ડિનોટ કરવાનું રહેશે. તો મેઇન તમારે ધ્યાન રાખવાનું શું રહેશે, સફિશિયન્ટ ક્વોન્ટિટી એન્ડ પ્રોપર આઇડેન્ટિફિકેશન. હવે સપોઝ તમે બહુ બધા સેમ્પલ તમારી લેબની અંદર કલેક્ટ થઈ ગયા છે તો એ પોસિબલ નથી કે તમે એક સાથે બધાનું એનાલિસિસ કરી શકો છો, બરાબર છે? તો એક સાથે તમે એનાલિસિસ નહીં કરી શકો તો તમારે સેમ્પલ સ્ટોર કરવાના રહેશે. આપ જે આગળના બે સ્ટેપ સમજાયા એ માટે કરીને તમારે એક સેમ્પલ કેરી કરવા માટે બેગ જોઈશે, બરાબર છે? તો એ બેગ કેવી હશે કે જેની અંદર તમે પ્રોપર તમારું સેમ્પલને કેરી કરી શકશો, ઇન્સ્યુલેટેડ બેગ હશે જેના કારણે શું છે તમારા ટ્રાવેલિંગની અંદર તમારા સેમ્પલને કોઈ ડેમેજ થવાનો ચાન્સીસ નહીં રહી શકે. બીજું શું છે કે એ આઈસ બેગ હોય છે કે જેના કારણે શું છે કે તમારા નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એની અંદર પ્રોપર મેન્ટેન થઈ રહે છે. તો સેમ્પલ પ્રિઝર્વેશન એન્ડ સ્ટોરેજ મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે તમારું સેમ્પલને તમે એક પ્રોપર પ્રિઝર્વેશન કરીને રાખી શકો અને સ્ટોરેજ કરીને રાખી શકો, બરાબર? કેમ કે તમારી લેબોરેટરીની અંદર પ્રોપર સ્ટાફ હોય અને સપોઝ તમારો સ્ટાફ પ્રોપર છે સફિશિયન્ટ છે પણ તમારી પાસે નંબર ઓફ સેમ્પલ્સ વધારે છે તો સેમ્પલ એનાલિસિસની અંદર ટાઈમ લાગી શકે છે અને તમારું સેમ્પલનો જે નંબર છે એની અંદર આવવામાં બહુ ટાઈમ લાગશે જેના કારણે તમારા જે સેમ્પલ છે એની અંદર ચેન્જ થવાના જે ચાન્સીસ રહી શકે છે. તો પ્રોપર સેમ્પલ સ્ટોરેજ જે છે એ તમારા એનાલિસિસ માટે મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, બરાબર છે? ઓલ્સો ધ રિકમેન્ડેશન્સ વેરી ધ ટાઈમ બિટવીન ધ સેમ્પલ કલેક્શન એન્ડ એનાલિસિસ શુડ, બરાબર છે? કે મતલબ શું કે હું રિકમેન્ડેશન આપવાનું છે કે તમારું સેમ્પલનું કલેક્શન ટાઈમ અને એનાલિસિસ છે એની અંદર કેટલો ડિફરન્સ હોઈ શકે છે. તો મોસ્ટ પ્રોબેબલી શું 6 અવરનો ડિફરન્સ જે છે એ ગણવામાં આવે છે. પણ સપોઝ અમુક જગ્યાએ છે મેક્સિમમ 24 કલાકનો ડિફરન્સ સુધી છે તમે એ સેમ્પલને જે છે તમે એનાલિસિસ કરવા માટે એ યુઝફુલ થઈ શકે છે. ફર્ધર એક્સીડ થઈ શકે છે 24 અવર્સ તો પછી એ સેમ્પલને ફર્ધર એનાલિસિસ કરી શકાતું નથી. ઇટ ઇઝ એઝ્યુમ ધેટ ધ સેમ્પલ્સ આર ઇમિડિયેટલી પ્લેસ ઇન અ લાઇટ પ્રૂફ ઇન્સ્યુલેટેડ બોક્સ કન્ટેનિંગ મેલ્ટિંગ આઈસ પેક્સ વિથ વોટર ટુ એન્શ્યોર રેપિડ કુલિંગ, બરાબર છે? તો એવું એન્શ્યોર કરવામાં આવે કે જેવું સેમ્પલ તમે કલેક્ટ કરો છો તો એને સેમ્પલને શું કરો છો એક લાઇટ પ્રૂફ ઇન્સ્યુલેટેડ બોક્સ છે કાં તો કોઈ મેલ્ટિંગ આઈસ બોક્સ છે એની અંદર પ્લેસ કરી દેશો જેના કારણે શું છે એનું ટેમ્પરેચર ડાઉન રહેશે. ટેમ્પરેચર ડાઉન રહેશે એટલે મેટાબોલિક એક્ટિવિટી વધારે થશે નહીં, નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ વધવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. સેમ્પલ ટેમ્પરેચર શુડ બી કેપ્ટ બિલો 100 ડિગ્રી સેલ્સિયસ ફોર અ મેક્સિમમ ટ્રાન્સપોર્ટેશન ટાઈમ ઓફ 6 અવર્સ, બરાબર છે? એટલે સેમ્પલનું ટેમ્પરેચર શું છે કે 100 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હોવું જોઈએ અને મેક્સિમમ જે ટ્રાન્સપોર્ટ છે એનો
6 કલાકથી ઓછો હોવો જોઈએ. મતલબ તમે જ્યાંથી સેમ્પલ કલેક્ટ કરો છો એની નિયર બાય જે તમારી લેબોરેટરી છે એનું ડિસ્ટન્સ જે ટ્રાવેલિંગ છે 6 કલાકથી ઓછું હોવું જોઈએ. ઇફ આઈસ ઇઝ નોટ અવેલેબલ ધ ટ્રાન્સપોર્ટ ટાઈપ મસ્ટ નોટ એક્સીડ 2 અવર. સપોઝ તમારી પાસે જે ઇન્સ્યુલેટેડ અને આઈસ બોક્સ નથી તો તમારું જે સેમ્પલનો જે ટ્રાન્સપોર્ટ ટાઈમ છે 2 કલાકથી ઓછો હોવો જોઈએ. બરાબર, એનાથી વધારે થશે તો એ સેમ્પલને ફર્ધર કેલ્ક્યુલેટ કરવામાં આવશે નહીં. ઇટ ઇઝ ઇમ્પરેટિવ દેટ સેમ્પલ આર કેપ્ટ ઇન અ ડાર્ક એન્ડ ધેટ કુલિંગ ઇઝ રેપિડ. બરાબર છે, અને એવું કહેવામાં આવ્યું છે કે તમારું સેમ્પલ છે એને ડાર્ક કન્ડિશનની અંદર અને રેપિડ કુલિંગ મળે એવી જગ્યાએ એને શું કરવાનું પ્લેસ કરવામાં આવવું જોઈએ. તો અહીંયા આપણો સેમ્પલિંગનો જે જે પાર્ટ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. આ બધા જ પ્રિકોશન સાથે તમે જ્યારે સેમ્પલ કલેક્ટ કરો છો, બરાબર છે, તો એ માઇક્રોબાયોલોજીસ્ટની શું કહેવાય સાચી ડ્યુટી કહેવામાં આવે છે. બરાબર છે, તો આ બધું જ કેરફુલી તમે હેન્ડલ કરી દેશો પછી ફર્ધર તમારે લેબોરેટરીની અંદર સેમ્પલ એનાલિસિસ કરવા માટે જવું પડશે. તો આગળ તમારે 2 ટેસ્ટ મેઇનલી સ્ટડી કરવામાં આવે છે, એક છે ક્વોન્ટિટેટિવ ટેસ્ટ અને એક છે ક્વોલિટેટિવ ટેસ્ટ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરીશું. થેન્ક યુ.